ब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः भारत विश्वमां आजे तेनी अनोखी ओळख बनावी चुक्यो छे। भारतनी धरा पर अनेक ज्ञानीओ संतो અને મહાપુરુષો જન્મ્યા। શૂન્યથી લઈ યોગ સુધીનું મહત્વ વિશ્વને ભારતીયોએ જ સમજાવ્યું છે। આજના એડવાન્સ યુગમાં ભારતીયોએ વિવિધ ક્ષેત્રે પ્રસિદ્ધિ મેળવી પોતાને પુરવાર કર્યા છે અને આ તમામ ઉપલબ્ધિઓનું શ્રેય ભારત દેશના એ તમામ શિક્ષણ સંસ્થાનો અને શિક્ષા શાસ્ત્રીઓને જાય છે જેઓ બાળપણથી જ તેનું ઘડતર અને ચણતર કરતા આવ્યા છે। વાયબ્રન્ટ કહેવાતા ગુજરાત રાજ્યે આજે ઔદ્યોગિક ક્ષેત્રમાં વર્ચસ્વ સ્થાપ્યું છે। ફક્ત ભારતની જ નહીં પણ વિશ્વભરની મલ્ટીનેશનલ કંપનીઓ આજે ભારતમાં વેપાર કરવા માટે ગુજરાતને પસંદ કરે છે અને એટલે જ અહીં મોટી મોટી કંપનીઓમાં રોજગારના અવસર અને સ્વતંત્ર વેપારની તકો ઊભી થઈ છે અને આ તમામ અવસરનો લાભ લેવા માટે જરૂરી છે કે તેનાથી સંબંધિત વિભાગો અંગે સાચી માહિતી અને સમજ મેળવવામાં આવે। રાજ્ય દ્વારા ઉપલબ્ધ આ સુવિધાઓનો પ્રથમ લાભ સ્થાનિક નાગરિકોને મળે તે હેતુથી અહીંના બાળકો માટે ઉચ્ચ શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે જે શિક્ષણ સંસ્થાઓ અને હસ્તીઓ કાર્યરત છે તેમાં પહેલું નામ છે ગીજુભાઈ કે ભરાડ, જેઓ પોતે જ્ઞાનનો ભંડાર છે। ગીજુભાઈ કે ભરાડ સૌરાષ્ટ્રમાં શિક્ષણનું પર્યાય બની ચૂક્યા છે। ગીજુભાઈ ભરાડ એક શિક્ષણ શાસ્ત્રી હોવાની સાથોસાથ ગરીબ બાળકોના ઉદ્ધાર માટે જ્ઞાન ગંગા વહાવે છે। જ્ઞાની અને વૈજ્ઞાનિક વ્યક્તિત્વના ધણી એવા ગીજુભાઈ ભરાડ છેલ્લા 6 દાયકાથી શિક્ષણ ક્ષેત્રે સેવા આપતા આવ્યા છે। એમએસસી ઇન મેથ્સ અને એમએસસી ઇન ફિઝિક્સ જેવી ડિગ્રીઓ ધરાવતા ગીજુભાઈ ભરાડ હંમેશથી સૌરાષ્ટ્રમાં ઉચ્ચ શિક્ષણ માટે કાર્યરત રહ્યા। એક શિક્ષક એવા ગીજુભાઈની છત્રછાયામાં ભણેલા લાખો વિદ્યાર્થીઓ આજે તેમને ગુરુનો દરજ્જો આપે છે। શિક્ષા શાસ્ત્રી શ્રી ગીજુભાઈ ભરાડ દ્વારા હજારો પુસ્તકો પણ લખવામાં આવ્યા છે। ગીજુભાઈ દ્વારા ગણિત અને વિજ્ઞાન આધારિત પુસ્તકો લખવામાં આવ્યા છે અને આજે ગીજુભાઈની કલમમાંથી નીકળેલા આશરે 150 જેટલા પુસ્તકોનો અભ્યાસ કરી વિદ્યાર્થીઓ માર્ગદર્શન પણ મેળવી રહ્યા છે। ગીજુભાઈ ભરાડ ગ્રામીણ તથા ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને વિદ્યા મળી રહે તે હેતુથી પુસ્તકોનું દાન પણ કરતા આવ્યા છે। 21મી સદીનું શિક્ષણ એ ક્રિએટિવ એટલે કે સર્જનાત્મક શિક્ષણ છે અને આ સર્જનાત્મક શિક્ષણની ભૂમિકા પર કામ કરવા માટે વર્ષો પહેલાં જ્યારે અભ્યાસ ચાલુ હતો ત્યારે જ નક્કી કરેલું કે આ શિક્ષણના ક્ષેત્રમાં જ રહેવું। શ્રી ગીજુભાઈ ભરાડ શિક્ષણ ક્ષેત્રે સમર્પણ, નિષ્ઠા અને કર્તવ્યનો જીવંત દાખલો ગણવામાં આવે છે। લાંબી કદકાઠી, સાદગીભર્યું જીવન અને જ્ઞાનના ભંડાર એવા ગીજુભાઈનો હેતુ હંમેશાથી વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કરવાનું રહ્યું છે। મેડિકલ કે એન્જિનિયરિંગ બંનેમાં પ્રવેશ મળતો હોવા છતાં માંદા માણસો સાથે કામ ન કરવું અથવા જડ વસ્તુવારે એન્જિનિયરિંગના ક્ષેત્રમાં કામ ન કરવું પણ માત્ર ને માત્ર ચેતનવંત વિદ્યાર્થીઓ સાથે કામ કરવું એ ઉદ્દેશથી આ શિક્ષણના ક્ષેત્રમાં આવવાનું થયું। શ્રી ગીજુભાઈ ભરાડની છેલ્લા 6 દાયકાની સફર સરળ નથી। ગીજુભાઈ ભરાડના પુત્ર માનનીય જતીનભાઈ ભરાડ કહે છે કે તેમના પિતાએ એકલા ચાલુરેની થીમ પર સફરની શરૂઆત કરી હતી અને તેમનો પરિવાર વધતો ગયો। જે નામથી આપ સૌ પરિચિત જ છો, જો એમની સંસ્થા વિશે હું થોડો પરિચય આપું તો ભરાડ સાહેબે 1961ની અંદર ગોંડલ તાલુકાના એક નાના ગામમાં એટલે કે દડવા ગામની અંદર એક આસિસ્ટન્ટ શિક્ષક તરીકેની નોકરીથી શરૂઆત કરેલ, પણ એમના સ્વભાવ મુજબ એ નોકરીની અંદર જાજો સમય સેટ ન થઈ શક્યા અને તેમની ઈચ્છા હતી કે વિદ્યાર્થીઓને કંઈક વિશિષ્ટ રીતે કંઈક નવું જ આપવાનો એમનો અભિગમ હતો અને એટલા માટે તેઓ એ દડવા છોડી અને રાજકોટની અંદર જ્યારે આખા સમાજની અંદર
કોચિંગ ક્લાસ કે પર્સનલ ટ્યુશન જેવા નામથી જ્યારે કોઈ પરિચિત નહોતું ત્યારે ભરાડ સાહેબે એ રાજકોટની અંદર સાવ નાના પાયે એટલે કે પહેલા વર્ષે માત્ર 4 જ વિદ્યાર્થીઓ સાથે એક કોચિંગ ક્લાસની જે છે શરૂઆત કરી અને એ સમય હતો જૂન 1961નો અને એ કોચિંગ ક્લાસના પહેલા વર્ષના 4 વિદ્યાર્થીઓમાંથી એક સમય એવો હતો કે રાજકોટની અંદર કોઈ પણ વિદ્યાર્થી જ્યારે વિજ્ઞાન પ્રવાહ લઈ અને આવે ત્યારે સૌ પ્રથમ એમણે એડમિશન લેવું પડે જેનું નામ હતું સરસ્વતી ક્લાસીસ અથવા તો સરસ્વતી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ. અને આ ઇન્સ્ટિટ્યૂટ 1961થી જે શરૂઆત થઈ એ અવિરતપણે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતાં થતાં કે જ્યારે પ્રી સાયન્સનો જમાનો હતો અને 1976માં એ ન્યૂ SSCમાં ટ્રાન્સફર થયું અને એ ન્યૂ SSC 1976થી શરૂ કરી અને લગભગ 2001 સુધી અવિરતપણે આ કોચિંગ ક્લાસનો યુગ રહ્યો. અને આ કોચિંગ ક્લાસની અંદર આ સમય દરમિયાન એટલે કે 1961થી શરૂ કરી અને 2001ના આ 40 વર્ષના ગાળા દરમિયાન લાખો વિદ્યાર્થીઓએ આ પર્સનલ ટ્યુશન એટલે કે કોચિંગ ક્લાસનો લાભ લીધો. શ્રી ગીજુભાઈ ભરાડ દ્વારા સંચાલિત સરસ્વતી એજ્યુકેશન ટ્રસ્ટમાં આશરે 10 લાખ વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ રહ્યા છે. સરસ્વતી સંસ્થાનમાં વિવિધ વિષયોની સાથોસાથ ગણિત અને વિજ્ઞાન પર આયોજિત આશરે 10,000 જેટલા સેમિનાર્સ, વર્કશોપ અને 1500 લેક્ચરર્સ દ્વારા અભ્યાસ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. સરસ્વતી સંસ્થાનમાંથી 2 લાખ વિદ્યાર્થીઓને ડાયરેક્ટ એજ્યુકેશન એસિસ્ટન્ટ મળતા તે પૈકીના 12,000 વિદ્યાર્થીઓ એન્જિનિયર, જ્યારે 10,000 જેટલા વિદ્યાર્થીઓ ડોક્ટર્સ બન્યા છે. ઉપરાંત આશરે 10,000 જેટલા વિદ્યાર્થીઓ આજના સ્પર્ધાત્મક યુગમાં સક્ષમ કેરિયર બનાવી શક્યા છે, જેનો શ્રેય ગીજુભાઈ ભરાડને જ જાય છે. ગીજુભાઈ કહે છે કે વિદ્યાર્થીઓને આજે અભ્યાસક્રમ સિવાય રિસર્ચ અને ક્રિએટિવિટી પર પણ ભાર આપવાની જરૂર છે, કારણ કે અભ્યાસક્રમ યુવાનોને માત્ર માર્ક્સ મેળવવા સુધીનો જ ન્યાય આપી શકે છે, જ્યારે બેઝિક નોલેજ તેમને મોડર્ન એડવાન્સ બનાવી શકે છે. આજે ગીજુભાઈ ભરાડ કુલ 40 વિવિધ શિક્ષણ સંસ્થાઓમાં ઇનોવેટિવ એજ્યુકેશનલ ટેકનિક્સને ડેવલપ કરવામાં સહયોગ આપી રહ્યા છે. મારો બહુ સ્પષ્ટ ખ્યાલ છે કે હવે પછીના 25 વર્ષ આ વિજ્ઞાન અને ટેકનોલોજી માટે સર્વોત્તમ જવાના છે અને એની અંદર ભારતના અને ખાસ કરીને ગુજરાતના આ વિદ્યાર્થીઓ ઉચ્ચ કક્ષાના સારા વૈજ્ઞાનિકો બની શકે એ પ્રકારનું પ્રાથમિક અને માધ્યમિક શાળાનું શિક્ષણ આપવું બહુ જરૂરી છે અને એ અનુસંધાને ખાસ ચોક્કસ પ્રકારની આધુનિક લેબોરેટરીઓ, જેમાં ગણિતના કોર્સના અનુસંધાનની લેબોરેટરી તો ઘણી બધી સંસ્થાઓમાં જોવા મળે છે, પણ તર્ક વિકાસ માટેની લેબોરેટરી જેની અંદર સૂત્રોની સાબિતી કરતા આ સૂત્રો કઈ રીતે તૈયાર થાય એના મોડેલો અને આ પ્રકારની રમતો ચાર્ટ્સ દ્વારા કોઈને કોઈ એક્રેલિકના સાધનો દ્વારા આ તૈયાર કરવાનો પ્રયાસ કર્યો અને અમારે ભરાડ વિશ્વવિદ્યાપીઠની અંદર આ પ્રકારે 200-250 રમતો વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે રમે છે. માત્ર વિજ્ઞાનનું શિક્ષણ એટલે પાઠ્યપુસ્તકનું શિક્ષણ એના કરતાં પણ વિશેષ, માત્ર ભારતની અંદર ગ્રામ્ય વિસ્તારની અંદર મોટી લેબોરેટરીઓ હોતી નથી તો એ લોકો નકામી વસ્તુ એટલે કે કાગળના ટુકડાઓ, કોઈ સળીઓ, કોઈ કાચના ટુકડાઓ, કોઈ સ્ટ્રો, કોઈ તૂટેલા સીસાઓ, આમાંથી વિજ્ઞાનના સિદ્ધાંતો કઈ રીતે શીખી શકે આ પ્રકારના એકદમ પાયાના પ્રયોગોવાળી કેટલીક બુકો પણ તૈયાર કરી અને વિદ્યાર્થીઓને આ પ્રકારના પ્રયોગો જાતે કરવા માટે ઇન્સિસ્ટ કર્યા. દર વર્ષે અમારી સંસ્થાની અંદર આ પ્રકારનું કામ વિદ્યાર્થીઓ પોતાની મેળે આખું વર્ષ કરે છે અને વર્ષની આખરે આ બધાનું પ્રદર્શન વાલીઓ સમક્ષ મૂકવામાં આવે છે, જેમાં માત્ર અભ્યાસક્રમના જ પ્રયોગો નથી હોતા પણ સિદ્ધાંતોને સમજી શકે એ પ્રકારના પ્રયોગો મૂકવામાં આવે છે. પછી વિદ્યાર્થીઓએ જે પ્રયોગો કર્યા હોય એની બુક તૈયાર કરવામાં આવે, એના ફોટા મૂકવામાં આવે વિદ્યાર્થીઓને એમાં, અને વિદ્યાર્થીઓને સાચા અર્થમાં વૈજ્ઞાનિક બનવા માટેની દિશા ખોલવા માટેનો આ પ્રયાસ કરવા માટેનો મારો ઉદ્દેશ છે. ગીજુભાઈ રાજકોટ શહેર લોક વિજ્ઞાન સમિતિના ચેરમેન પણ છે અને તેઓ સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં શિક્ષણ વિભાગને આગળ લાવવા વિવિધ સેમિનાર્સનું આયોજન કરતા રહે છે. આ સેમિનારોના લીધે વિદ્યાર્થીઓને તેમની કુશળતા બતાવવાનો અવસર મળે છે અને તેમની સામે
રોજગારની અનેક રાહો પણ ખુલે છે. નેશનલ લેવલનું એક્ઝિબિશન ગુજરાતમાં પ્રથમ વખત જ થયું અને એ રાજકોટમાં લોક વિજ્ઞાન કેન્દ્રના ચેરમેન તરીકેની સંપૂર્ણ જવાબદારી મેં સ્વીકારી, જેની અંદર 15 લાખથી વધારે વિદ્યાર્થીઓએ આ પ્રદર્શન નિહાળ્યું. ત્યારબાદ 100 વર્ષ ઇલેક્ટ્રોન શોધવાને થયા 1997માં, ત્યારે ઇલેક્ટ્રોનના સાધનો ઉપરની લગભગ 200 કરતાં વધારે આઇટમોનું પ્રદર્શન ખાસ ભારત સરકારના હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ વિભાગ દ્વારા આ પ્રદર્શન કર્યું અને જેમાંથી હજારો ઇલેક્ટ્રોનિક્સની આઇટમો બનાવી શકે એવા ઉદ્યોગપતિઓને તૈયાર કર્યા. અહીંયા રાજ્ય લેવલ ઉપરના 2 વિજ્ઞાન પ્રદર્શનો, એક રાજકોટમાં અને એક જે સંસ્થા બરાડ વિશ્વવિદ્યાપીઠ છે ત્રંબા, એમાં કરવામાં આવ્યું. અને વિજ્ઞાન અને ગણિતની અંદર ગુજરાતની અંદર વધારેમાં વધારે વિકાસ કેવી રીતે થાય, વિજ્ઞાન અને ગણિતમાં આજની નવી પેઢીને કઈ રીતે લઈ જવી, એના માટેના પ્રયાસ થયા. રાજકોટ શહેરથી 16 કિલોમીટર દૂર રાજકોટ ભાવનગર હાઈવે પર કસ્તુરબા ધામના ત્રાંબા ગામે 20 એકર જમીન પર ભરાડ વિશ્વવિદ્યાલય આવેલું છે. વર્ષ 2006માં સ્થાપવામાં આવેલી આ યુનિવર્સિટીમાં 2009માં ભરાડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગની પણ શરૂઆત કરવામાં આવી. શરૂઆતી દોરની વાત કરીએ તો વર્ષ 2003માં રાજકોટ શહેરના ઇન્દ્રપ્રસ્થ વિસ્તારમાં ભરાડ ટ્રસ્ટ દ્વારા એક સ્કૂલની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારે આજે ત્રાંબાના પરિસરમાં આવેલી ભરાડ વિશ્વવિદ્યાલય અને ભરાડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ કોલેજ હાયર એજ્યુકેશન આપવાનું કામ કરી રહી છે. ભરાડ વિશ્વવિદ્યાલય આજે રાજકોટ અને રાજકોટ સાથે જોડાયેલા શહેરો માટે શિક્ષણ પૂરું પાડવાનું ભગીરથ કામ કરી રહ્યું છે. અને મહત્વની વાત તો એ છે કે આ વિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયોમાં હવે સેમી ઇંગ્લિશ મીડિયમ દ્વારા પણ વિદ્યાર્થીઓને શિક્ષણ અપાશે. આ નવા અભિગમ પાછળ ગીજુભાઈ ભરાડની મંશા યુવા વિદ્યાર્થીઓમાં અંગ્રેજી ભાષાની મુશ્કેલીઓ દૂર કરવાની છે. અત્યારે શિક્ષણનું સૌથી અગત્યની માતા પિતાને અને વિદ્યાર્થીઓને મૂંઝવણ હોય તો કઈ ભાષાની અંદર વિદ્યાર્થીઓને શિક્ષણ લેવું. માતૃભાષા એ પ્રાથમિક અને માધ્યમિક શાળાની ભૂમિકાની અંદર લેવું જોઈએ, એ ઉત્તમ ભૂમિકા છે. વિશ્વના મહાન વૈજ્ઞાનિકો જેમાં ન્યૂટન, આઇન્સ્ટાઈન, કલામ સાહેબ, જયંત નાર્લિકર જેવા મહાન વ્યક્તિઓએ માત્ર માતૃભાષામાં શિક્ષણ લીધેલું. આ અનુસંધાને માતૃભાષાનું શિક્ષણ એ સૌથી અગત્યનું ખરું. પણ આજે જ્ઞાનની ભાષા વિકસી રહી છે. મોટાભાગના સંદર્ભો ઇન્ટરનેટની અંદર, કોમ્પ્યુટરની અંદર, અંગ્રેજી ભાષાની અંદર આવે છે, ત્યારે ગુજરાતી ભાષાના વિદ્યાર્થીઓ સાચા અર્થની અંદર વિકાસ કરી શકશે કે કેમ, એક શંકા ઊભી થઈ. મારી દ્રષ્ટિએ માતૃભાષા એ આંખ છે અને જ્ઞાનની ભાષા અંગ્રેજી એ પાંખ છે. માત્ર જો આંખ હોય તો માત્ર નજીકનું જોઈ શકાય, પણ પાંખ ન હોય તો ઉડી ન શકાય. અને માત્ર જો પાંખ હોય, એટલે કે અંગ્રેજી ભાષાનું શિક્ષણ લીધું હોય, તો આંખ નથી, માતૃભાષા નથી, માટે એની પાંખ નકામી બને, એ અંધાધૂંધી કોઈની સાથે અથડાઈ પડે, એ આગળ વધી શકતા નથી. કારણ એ છે કે સૌથી પહેલાં એણે જાણવું પડે, સિદ્ધાંતો શીખવા પડે, અને આ માત્ર માતૃભાષામાં જ શક્ય છે. અને પછી આગળ વધવા માટે એમણે ખરેખર જ્ઞાનના વિકાસ માટે અંગ્રેજીમાં શીખવું પડે. એટલે મારી દ્રષ્ટિએ ગુજરાતી માધ્યમ એટલે કે માતૃભાષાના શિક્ષણની સારી બાબતો અને અંગ્રેજી માધ્યમની સારી બાબતો એ બંનેને ભેગી કરી અને અમે આ વર્ષથી અમારી સંસ્થાઓની અંદર સેમી અંગ્રેજી માધ્યમની શરૂઆત કરવા જઈ રહ્યા છે. શ્રી ગીજુભાઈ ભરાડના પુત્ર માનનીય જતીનભાઈ ભરાડ, જેઓ સ્વયં MSc ઇન મેથેમેટિક્સ છે, તેઓ આ શિક્ષણ સંસ્થાનોમાં મેનેજિંગ ટ્રસ્ટીનો પદભાર સંભાળે છે. આ જે આખે આખો યજ્ઞ હતો, એ યજ્ઞની અંદર અમે પોતે સાથે એમની જોડાણા 1984થી, અને 1984થી જે એમણે આ યજ્ઞ શરૂ કરેલો તેમાં અમે સાથોસાથ, મેં પોતે MSc બીએડ કરી અને મેથેમેટિક્સ વિષય સાથે 11th અને 12th અંદર અમે વર્કની જે છે શરૂઆત કરી. ધીમે ધીમે સમય આવ્યો સ્વનિર્ભર શાળાનો,
અને એ જે સ્વનિર્ભર શાળાનો સમય આવ્યો, સૌથી મોટો પ્રશ્ન અમને જે દેખાણો એ કે આખા સૌરાષ્ટ્રમાંથી વિદ્યાર્થીને જ્યારે ભણવા માટે આવવું પડે છે ત્યારે એને રાજકોટમાં આવવું પડે. નાના નાના ગામની અંદર માત્ર 7 ધોરણ કે 8 ધોરણ સુધીની શાળા હોય તો તેમને 8મા ધોરણ પછી 12 ભણવા માટે આવવું પડે, અને જ્યારે રાજકોટની અંદર એ ભણવા માટે આવે ત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ વિદ્યાર્થીઓ અને વાલીઓને જે નડતો એ હતો હોસ્ટેલનો, અથવા તો વિદ્યાર્થીઓને કોના ભરોસે આવડા મોટા શહેરની અંદર મૂકે એ વાલીનો સૌથી મોટો પ્રોબ્લેમ હતો. અને એ પ્રોબ્લેમના એ સમસ્યાનો હલ કાઢવા માટે 2005ની અંદર રાજકોટથી 16 કિલોમીટર દૂર ભાવનગર હાઈવે ઉપર ભરાડ વિશ્વવિદ્યાપીઠ નામની સંસ્થાની શરૂઆત કરી. 2005માં જ્યારે ગીજુભાઈ ભરાડ વિશ્વવિદ્યાલયની સ્થાપના અને સંચાલનનું આયોજન કરાયું ત્યારે ભરાડ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ દ્વારા વિદ્યાર્થીઓની મુશ્કેલીઓના નિવારણને પ્રથમ સ્થાન અપાયું અને વિદ્યાલયમાં જ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સ્થાપવામાં આવી, જેમાં ખાનપાનની ખાસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી. અહીં દરેક વિદ્યાર્થીને અનુશાસનમાં રહેવાની ફરજ પાડવામાં આવે છે. વહેલી સવારે ઉઠવું, વ્યાયામ કરવો, નિશાળે જવું, સ્પોર્ટ્સમાં ભાગ લેવો, સાંજે રીડિંગ સેશનમાં બેસવું, આ બધું વિદ્યાર્થીઓની દિનચર્યાનો એક ભાગ બની ગયું છે. ભરાડ વિશ્વવિદ્યાલયમાં રેસિડેન્સ એટલે કે હોસ્ટેલના વિદ્યાર્થીઓ ડે કેર વિદ્યાર્થીઓમાં આવે છે. ડે કેર વિદ્યાર્થી એટલે એ વિદ્યાર્થી જે સવારે 8 વાગ્યાથી લઈ શાળા સમાપ્તિ સુધી વિદ્યાપીઠમાં જ રહે છે. વિદ્યાર્થીઓને અહીં બધી પ્રકારની સુવિધા મળી રહે છે. ભરાડ વિશ્વ વિદ્યાપીઠના સંસ્થાપક શ્રી ભરાડ સરના માર્ગદર્શન હેઠળ આ શાળામાં હું અભ્યાસ કરી રહ્યો છું. તેઓના આશીર્વાદ અમને હંમેશા સાથે રહે છે, તેમજ તેઓ સમય મુજબ અનુકૂળ ફેરફાર કરી અને વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક, સામાજિક તેમજ સંસ્કારોનું સિંચન કરે છે. હું 4 વર્ષથી આ શાળામાં અભ્યાસ કરી રહ્યો છું, તેમજ આ શાળામાં અભ્યાસ કરવું મને ખૂબ જ પસંદ છે. હું આ શાળામાં પ્રવેશ્યો ત્યારે મને અહીં અભ્યાસમાં થોડો નબળો હતો, તેમજ અહીંના શિક્ષકોએ મને યોગ્ય માર્ગદર્શન આપી અને મને શાળાના પ્રથમ ક્રમાંક સુધી પહોંચાડ્યું છે. અહીં હું શાળામાં સંપૂર્ણ કારકિર્દી પ્રાપ્ત કરવા માંગુ છું. અભવ્ય ભરાડ વિશ્વવિદ્યાલયનું સંચાલન સરળતાથી કરવા માટે તેને 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. તેમાં પ્રાથમિક વિભાગને વિનાયક વિદ્યા મંદિર કહેવામાં આવે છે, માધ્યમિક વિભાગને સચ્ચિદાનંદ કુમાર શાળા કહેવામાં આવે છે, અને ઉચ્ચતર માધ્યમિક એટલે કે 11 અને 12 સાયન્સ અને કોમર્સ વિભાગને વિદ્યા મંદિર કહેવામાં આવે છે. ભરાડ વિશ્વવિદ્યાપીઠની સ્થાપના 2005માં ભરાડ સર અને જતીન સરે કરેલી, ત્યારથી આ સંસ્થા સાથે સંકળાયેલ છો. ભરાડ સાહેબ અને જતીન સાહેબનો મુખ્ય હેતુ કે નાના બાળકોને ભાર વગરનું ભણતર કેવી રીતે કરવું એ સંદર્ભે તજજ્ઞ શિક્ષકો દ્વારા વર્કબુક તૈયાર કરાવેલી. એ વર્કબુકની અંદર દરેક વિષય પ્રમાણે એક એક વિષયનો એક એક પાઠ ફાઇલની અંદર આવે, એ રીતે ફાઇલ વિદ્યાર્થીને ફાઇલ જ સાથે લાવવાની રહે, જેથી કરીને વિદ્યાર્થીએ દરેક પુસ્તકો બેગ લઈને આવવાની ન રહે, એ સંદર્ભે આ ભાર વગરનું ભણતર શક્ય થઈ શકે. ભરાડ વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થીઓ માટે આધુનિક પ્રયોગશાળાઓ પણ ઉપલબ્ધ છે, જેમાં નોર્મલ લેબોરેટરી સાથે ખાસ ટેબ્લેટ પણ ઉપલબ્ધ છે, જ્યાં વિદ્યાર્થીઓ માટે પોર્ટેબલ ટેબ્લેટ સાથે ઓડિયો વિડીયો રૂમમાં ડિજિટલ ક્લાસ આપવામાં આવે છે. ગીજુભાઈ ભરાડે મુખ્યપણે ગણિત અને વિજ્ઞાનના મહત્વને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા અહીં ગણિતની 2 પ્રયોગશાળા સ્થાપી છે, જેમાં મેથ્સની ગેમ લેબ છે. અહીં ગીજુભાઈ દ્વારા બનાવવામાં આવેલા રમકડા દ્વારા વિદ્યાર્થીઓને ગણિત ભણાવવામાં આવે છે. શિક્ષણના કેટલાક ખ્યાલોમાં એક વાત હંમેશા સ્પષ્ટ થઈ કે જ્યાં સુધી વિજ્ઞાન અને ગણિતનું શિક્ષણ પ્રોપર આપવામાં નહીં આવે ત્યાં સુધી આપણે સારા વૈજ્ઞાનિકો કે સંશોધકો તૈયાર કરી શકશું નહીં. માત્ર ને માત્ર માર્કલક્ષી શિક્ષણથી વિદ્યાર્થીઓ ડૉક્ટર કે એન્જિનિયર બની શકે પણ એ વાત પૂરતી નથી. વિદ્યાર્થીઓનો આખરી ઉદ્દેશ એને સંશોધન તરફ લઈ જવાનો હોય અને સંશોધનની ભૂમિકામાં વિદ્યાર્થી કદાચ માર્કની દ્રષ્ટિએ કદાચ વધારે સારા લાવે કે ન લાવે એ જુદો પ્રશ્ન છે, પણ હકીકતમાં એને તર્ક કરતાં વિચારતા કરવા આ મુદ્દો સૌથી અગત્યનો બને છે. વિજ્ઞાન અને ગણિતની રમતો, ગણિતમાં પણ રમતો હોઈ શકે ખ્યાલ સૌ પ્રથમ કેટલાક પુસ્તકો દ્વારા ગુજરાતને આપવાનો પ્રયાસ કર્યો. 200થી વધારે રમતો ગણિતની તૈયાર કરી, બાળકો આનંદથી આ ગણિતની રમતો રમી શકે એ પ્રકારનું વાતાવરણ અમારી સંસ્થામાં અમે ઊભું કર્યું. આજે
ત્રંબાની અંદર ભરાડ વિશ્વ વિદ્યાપીઠ ચાલે છે, જેના બાળકો આ પ્રકારની રમત ઉત્તમ પ્રકારે રમી રહ્યા છે. ભરાડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ 2009ની સ્થાપના ભરાડ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. આ એન્જિનિયરિંગ કોલેજનું સંચાલન ગીજુભાઈ ભરાડ અને તેમના પુત્ર માનનીય જતીનભાઈ દ્વારા કરવામાં આવે છે. સાથે જ હવે ભરાડ પરિવારની ત્રીજી પેઢીના જતીનભાઈના પુત્ર અને ગીજુભાઈના પૌત્ર પ્રિયાંક ભરાડ દ્વારા કરવામાં આવે છે. પ્રિયાંકભાઈ ભરાડે અમેરિકાની ન્યૂ જર્સીની વિશ્વ પ્રસિદ્ધ રેટગર યુનિવર્સિટીથી માસ્ટર ઓફ સાયન્સ ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે અને આજે તેઓ ભરાડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલની ભૂમિકા ભજવી રહ્યા છે. માનનીય પ્રિયાંકભાઈ ભરાડના નેતૃત્વમાં અને ગીજુભાઈના માર્ગદર્શન હેઠળ ભરાડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ આજે 5 શાખાઓમાં કાર્યરત છે. મિકેનિકલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, એન્જિનિયરિંગ ઇન ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી અને ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ. મને ખ્યાલ હતો કે અહીંયા જતીન સર અને ભરાડ સરે એક સરસ એન્જિનિયરિંગ કોલેજની વ્યવસ્થા કરેલી હતી, જે આખી વ્યવસ્થા ચાલતી હતી. પણ મને જ આઈ ફેલ્ટ દેટ વેન આઈ હેવ ટેકન નોલેજ ફ્રોમ યુએસ એન્ડ ઓલ્સો બીન ઇન ટુ ધ ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ, ઇટ વુડ બી રિયલી બેનિફિશિયલ ટુ ધ સ્ટુડન્ટ્સ ઓફ માય કોલેજ દેટ દે ગેઇન વોટ આઈ હેવ ગેઇન્ડ ફ્રોમ યુએસ ઓર ઇન ઇન્ડિયા. એટલે અહીંયા જ્યારે સ્ટુડન્ટ્સને બેચલર્સમાં ભણાવ્યા પછી ત્યાં ભણાવ્યા, એટલે મને બંને એના બંને ટાઈપના જે ઇન્ડિયામાં કેવા વિદ્યાર્થીઓ મને મળ્યા, યુએસમાં કઈ રીતે વિદ્યાર્થીઓ મળ્યા, એટલે બંને સાઈડનું એક્સપોઝર મને મળ્યું. આઈ ગોટ ધ એક્સપિરિયન્સ દેટ હાઉ સ્ટુડન્ટ્સ ડીલ વિથ ડિફરન્ટ પ્રોબ્લેમ્સ. જ્યારે યુએસમાં કેલ્ક્યુલેટરનો ઉપયોગ બહુ વધારે છે, એની સામે જ્યારે મેં ઇન્ડિયામાં હું જ્યારે લેબ લઉં ત્યારે એ લોકો મનમાં અને એક ઓન ધ ટીપ ઓફ ધ ટંગ એ લોકોના આન્સર્સ રેડી હોય છે. ભરાડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ આજે અનેક ગામો અને નગરોના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ ઉપલબ્ધ કરાવી રહ્યું છે. ફક્ત આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નહીં, પણ અહીં ક્વોલિફાઈડ અને અનુભવી નિષ્ણાતોની ઉપલબ્ધતા પર પણ ભાર આપવામાં આવે છે. આ કેમ્પસ ફૂલી વાઇફાઈ ઇક્વિપ્ડ છે. અહીં સ્ટુડન્ટ ઇનોવેશન ગ્રુપ્સ બનાવવામાં આવે છે. અહીં સ્ટુડન્ટ એન્ટરપ્રિન્યોરશિપ પ્રોગ્રામનું આયોજન કરાય છે. અહીં પ્રોજેક્ટ મોનિટરિંગ બાય એક્સપર્ટ કરવામાં આવે છે. સેમિનાર્સ, ઇવેન્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટેકનિકલ કોન્ફરન્સનું આયોજન કરાય છે. વિદ્યાર્થીઓ માટે લાયબ્રેરી સાથે ઈ લાયબ્રેરીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાય છે. ભરાડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગની મિકેનિકલ શાખાની વાત કરીએ તો આ શાખા આજે ભારત નિર્માણ માટે સૌથી જરૂરી બની ગઈ છે. મિકેનિકલ ઇજનેરો વગર કોઈ પણ ઔદ્યોગિક કાર્ય ચલાવી શકાતું નથી. અહીં વિદ્યાર્થીઓને પ્રોડક્શન, થર્મલ એન્ડ ડિઝાઇન એન્જિનિયરિંગમાં પ્રશિક્ષણ આપીને સ્પર્ધાત્મક ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર માટે તૈયાર કરવામાં આવે છે. પુસ્તકોના બેઝિક જ્ઞાન સાથે અહીં અત્યાધુનિક વર્કશોપ અને લેબ પણ ઊભી કરાય છે, જેમાં મોડર્ન ટેકનોલોજીના મશીનો પર વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ શીખવાડવામાં આવે છે. મિકેનિકલ વર્કશોપ, હીટ એન્ડ માસ ટ્રાન્સફર લેબ, ફ્લુઇડ મિકેનિકલ લેબ, ફ્લુઇડ પાવર એન્જિન એન્ડ રેફ્રિજરેટિંગ લેબ, એલિમેન્ટ્સ ઓફ મિકેનિકલ લેબ. Economic growth of any country depends on three major factors: investment in steel, cement and power generation. In India, there is a huge investment in regarding these three fields. So each field needs a mechanical engineer. So mechanical is evergreen branch. In particularly G.K. Barad Institute of Engineering, mechanical is largest branch because it is having double intake. And with regards to the investment in the laboratories, it is also having a largest investment in various laboratories. Students get a huge exposure in workshop regarding manufacturing practice, production technology. In heat and mass transfer lab, they can get the more familiar regarding thermodynamics. And refrigeration and air conditioning lab, students is having a more exposure regarding the different refrigeration system and air conditioning systems. And basically, it is equipped with the drawing hall. There they can get the machine drawing knowledge. And one of the major criteria regarding the side of fluid mechanics, we have got the fluid power engineering laboratory, fluid mechanics laboratory. And regarding all the concepts of mechanical engineering, we have got a fully equipped laboratory of elements of mechanical engineering laboratory. Accuracy and precision are the two sides of the single coin.
At our institute, the engineers are being forged as a perfect mechanical engineers. Not only that, our department is the only department of the Gujarat Technological University in which the students are taking part at an early age at the various national and international journals and the conferences. So, myself, Akhil Chaniara from the mechanical department, MechEngers, welcomes you to the G.K. Brad Institute of Engineering. Information Technology and a Computer Engineering. આજનો મોર્ડન યુગ ઇન્ટરનેટનો છે. મોટા મોટા ઉદ્યોગોથી લઈ આમ આદમીના મોબાઈલ પર ઇન્ટરનેટ કનેક્ટિવિટી હોય છે, જેના કારણે આઈટી અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગની માંગ વધતી જઈ રહી છે. અને આ વધતી જતી ડિમાન્ડોને જોતા ભરાડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગને વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આજના કોમ્પિટિટિવ યુગમાં દરેક ક્ષેત્રે કોમ્પ્યુટરની જરૂરિયાત છે, ત્યારે જીકે ભરાડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગનું કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ નોલેજ આપે છે અને પ્રોફેશનલ બનવાની પ્રેરણા આપે છે. અહીંની હાઈટેક કોમ્પ્યુટર લેબમાં લેટેસ્ટ સોફ્ટવેર અને ઇન્ટરનેટ ફેસિલિટી અવેલેબલ છે. કેમ્પસમાં વાઈફાઈ ફેસિલિટી પણ અવેલેબલ છે. અહીંના ક્વોલિફાઈડ ફેકલ્ટી મેમ્બર્સ ટીચિંગ ઉપરાંત નેટવર્ક મેનેજમેન્ટ, વેબસાઇટ ડેવલપમેન્ટ, સોફ્ટવેર ડેવલપમેન્ટ પણ કરે છે. અહીં ડિપાર્ટમેન્ટની પોતાની પર્સનલ લાઇબ્રેરી છે. એન્જિનિયરિંગ ઇન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ માટે અહીં નિષ્ણાતો છે, જેઓ કોલેજને સોફ્ટવેર ડેવલપમેન્ટથી લઈ નેટવર્ક મેનેજમેન્ટ તથા વાઈફાઈ કનેક્ટિવિટી પ્રોવાઈડ કરવાની સાથોસાથ ટીચિંગ કામ કરે છે. આ વિભાગમાં વિદ્યાર્થીઓને પ્રેરિત કરવા માટે ઇનોવેશન કાઉન્સિલ પ્રોગ્રામનું આયોજન પણ કરવામાં આવે છે. ત્યાં જ આ શાખામાં વિદ્યાર્થીઓ માટે મોડર્ન સ્ટ્રક્ચરવાળા કોમ્પ્યુટરો સાથે હાઈસ્પીડ લેન ધરાવતા કનેક્શન પણ ઉપલબ્ધ છે. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ સીમા સકળેચા ફ્રોમ આઈટી ડિપાર્ટમેન્ટ. આજે હું તમને લેબોરેટરીમાં કઈ ટાઈપનું વર્ક કરાવવામાં આવે છે એ હું તમને કહીશ. તો અમારી લેબોરેટરીમાં અમને રાઉટર કન્ફિગરેશન શીખવાડવામાં આવે છે, પ્લસ ક્લિમ્પિંગ ટૂલથી લેન ક્લિમ્પ કરતા શીખવાડે છે, અને એ સિવાય પણ સિલેબસ બહારની જે અલગ અલગ પ્રોગ્રામિંગ લેંગ્વેજ હોય એનું પણ નોલેજ આપે છે. હ્યુમન્સ આર સિવિલ એનિમલ્સ ઓફ સિવિલાઇઝ્ડ સોસાયટી, આ એક અંગ્રેજી કહેવત છે જેમાં આ ડિપાર્ટમેન્ટના મહત્વનું સાર સમજાય છે. ભરાડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગમાં સિવિલ એન્જિનિયરિંગની શાખા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે પ્રયાસરત છે, જેમાં પાસ્ટ, પ્રેઝન્ટ અને એડવાન્સ ટેકનોલોજીથી સંપૂર્ણ એવા આવતીકાલનું નિર્માણ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને સર્વે, પ્લાનિંગ, ડિઝાઇનિંગ, કન્સ્ટ્રક્શન અને મિની એન્ડ મેગા સ્ટ્રક્ચર મેન્ટેનન્સ અંગે ભણાવવામાં આવે છે. ફિલ્ડવર્ક પર વિશેષ ધ્યાન આપતા આ વિદ્યાર્થીઓને કોલેજ બહાર પણ વિવિધ ક્ષેત્રે જ્ઞાન આપવામાં આવે છે. આજે આપણે આપણા જીવનને ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશનની ટેકનોલોજી વગર અધૂરું મહેસૂસ કરીએ છીએ. આઈ એમ શ્વેત પટેલ ફ્રોમ સિવિલ. નો સિવિલ નો લાઈફ. આપણી લાઈફને આરામદાયક બનાવવા માટે સિવિલ એન્જિનિયરનો બહુ મોટો ફાળો હોય છે. જ્યાં ટ્રાન્સપોર્ટેશન પોસિબલ ના હોય તેવી જગ્યાએ સિવિલ એન્જિનિયર ટ્રાન્સપોર્ટેશન બનાવીને આપણે સમય અને કોસ્ટ બંનેનો બચાવ કરે છે. અહીંયા જીકે ભરાડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગમાં બહુ સારી અને ઉચ્ચ લાયકાત ધરાવતા શિક્ષકો છે. ખૂબ જ સાધન સામગ્રીથી ભરપૂર લેબો આવેલી છે અને પ્રેક્ટિકલ નોલેજ ફિલ્ડ ઉપર જઈને સમજાવીને વ્યવસ્થિત રીતે આપવામાં આવે છે. ભરાડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગમાં ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ શાખાનું એક વિશેષ મહત્વ છે. અને આ ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગના મહત્વને જોતા અહીં અનેક એડવાન્સ ટેકનોલોજીના સાધનો દ્વારા વિષયને વિગતવાર સમજાવવામાં આવે છે. ટ્રિપલ ઈ, એડવાન્સ માઇક્રો પ્રોસેસર, ડિજિટલ સિગ્નલ પ્રોસેસિંગ, બેઝિક ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન, સર્કિટ એન્ડ નેટવર્ક, કંટ્રોલ થેરાપી, EMMI, ડિજિટલ લોજિક ડિઝાઇન, માઇક્રો પ્રોસેસર એન્ડ ઇન્ટરફેસિંગ, માઇક્રો કંટ્રોલર એન્ડ ઇન્ટરફેસિંગ, માઇક્રોવેવ એન્જિનિયરિંગ, ઓડિયો વિડિયો સિસ્ટમ, વાયરલેસ કોમ્યુનિકેશન, ઓપ્ટિકલ કોમ્યુનિકેશન, ડિજિટલ કોમ્યુનિકેશન, પાવર ઇલેક્ટ્રોનિક્સ, ડેટા કોમ્યુનિકેશન એન્ડ નેટવર્કિંગ, ઇન્ટિગ્રેટેડ સર્કિટ એન્ડ એપ્લિકેશન, એડવાન્સ ઇલેક્ટ્રોનિક્સ. માય સેલ્ફ પ્રદીપ ગોસાઈ, HOD ઓફ ધ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ. ધ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ ઇન ધીસ ઇન્સ્ટિટ્યૂટ વર્ક્સ વિથ અ વેરી ફૂલી ડિટર્મિનેશન એન્ડ હાર્ડવર્કિંગ. ઓકે ઓકે.
Myself, Pradeep Gosai, HOD of the Electronics and Communication Department. Electronics and Communication Department in this institute works with fully determination and hardworking. The young, expertise and dynamic faculty members are always ready for the development of the students. The department laboratories are very well equipped with advanced instrument like VLSI, embedded and wireless technology. The department is always ready for the students' development in the industrial as well as in the communication field. The department provides fully support in the making the small industrial electronics project as well as for making the advanced robotics. Hello everybody, myself Nadar Sapna and I belong to EC branch. Our college not only provides bookish knowledge but also provides technical knowledge. After all, when we step into the industry, technical knowledge is more important. Our faculties have wide knowledge in industries as they have worked in many multinational companies and also have done many researches. Our faculties guide us in such a way that we don't develop as an engineer, but our overall development takes place. So come in and make your future bright and successful. Bharad Institute of Engineering માં વિશેષ રીતે હ્યુમેનિટી અને સાયન્સ શાખાનું સંચાલન કરવામાં આવે છે. આ વિભાગ પર વિદ્યાર્થીઓના ગણિત, ફિઝિક્સ અને કોમ્યુનિકેશન સ્કિલ પર ધ્યાન આપવાની જવાબદારી છે, જેને જોતા પ્રથમ ચાર સેમેસ્ટર્સમાં એક્સ્ટ્રા લેક્ચર્સ આયોજિત કરવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓને મેથેમેટિક્સ મોડેલિંગ શીખવાડવામાં આવે છે. શ્રી ગીજુભાઈ ભરાડ શિક્ષણ શાસ્ત્રી હોવાની સાથોસાથ શિક્ષણ ક્ષેત્રને હંમેશા ઉચ્ચ સ્થાને લઈ જવા તત્પર રહે છે, પરંતુ આજે પણ શિક્ષણ વિભાગની ખામીઓને જોતા તેઓ ચિંતિત છે. વિદ્યાર્થીઓને ફક્ત ભણાવવા કરતા તેમનું પર્સનાલિટી ડેવલપમેન્ટ પણ કેવી રીતે થાય તેના પર તેઓ વિશેષ ધ્યાન આપે છે, અને આ જવાબદારી ગીજુભાઈએ પોતાના પૌત્ર પ્રિયાંક ભરાડને સોંપી છે. ઉચ્ચ કક્ષાના અભ્યાસક્રમો ગુજરાતમાં ખતમ થતા જાય છે. ફાર્મસી, MBA, MCA જેની અંદર વિદ્યાર્થીઓને ભણવામાં રસ નથી, અભ્યાસક્રમ કરવામાં રસ નથી, ભણ્યા પછી નોકરી મળતી નથી, આ જ પરિસ્થિતિ કદાચ થોડા વર્ષમાં એન્જિનિયરિંગ કોલેજમાં આવશે. જો ચોક્કસ પ્રકારની એન્જિનિયરિંગ કોલેજની ભૂમિકા ઉપરનું શિક્ષણ વ્યવસ્થિત રીતે ગુજરાતમાં આપવામાં નહીં આવે તો આ હજારો વિદ્યાર્થીઓ આપણા મોટી આશા સાથે એન્જિનિયરિંગમાં ભણે છે એ વિદ્યાર્થીઓ નિરાશ થઈ અને જીવનમાં હતાશા અનુભવશે, અને આ અનુસંધાને અમારે એન્જિનિયરિંગ કોલેજની અંદર ખાસ અમેરિકાથી ઉત્તમ પ્રકારનું શિક્ષણ લઈ અને અમારા જ કુટુંબની સભ્ય પ્રિયાંક માત્ર 24 વર્ષની ઉંમરે આ કોલેજની અંદર અમારી એન્જિનિયરિંગ કોલેજમાં એમને જવાબદારી સોંપી છે, અને એ જવાબદારીનો મુખ્ય અંશ એ છે કે 4 વર્ષને અંતે કોઈ પણ વિદ્યાર્થી ઉત્તમ પ્રકારનો સારો નાનો એવો ઉદ્યોગપતિ થઈને બહાર નીકળે. પોતાના દાદા દ્વારા સોંપવામાં આવેલી જવાબદારી પ્રિયાંકભાઈ ભરાડ પોતાની નવી વિચારશૈલી સાથે નિભાવી રહ્યા છે. When I joined this institute as an in-charge principal, I had a couple of my visions. I wanted something out of this college because I had the background, I had the base, જે મારા ભરાટ સરે અને જતીન સરે તૈયાર કરેલો હતો કે આની ઉપર હું કામ કરી શકે. અત્યારના સ્ટુડન્ટ્સને એન્જિનિયરિંગમાં એક સિરિયસનેસ નથી. અહીંયા જ્યારે કોલેજમાં અમે સ્ટુડન્ટ્સને 4 વર્ષ ભણાવીએ છીએ ત્યારે અમે એકેડેમિક્સ એક જ ભાગ નથી, એમને ઓવરઓલ પોલિશિંગ કરીએ. સ્ટુડન્ટ્સને પ્લેસમેન્ટ્સ લેવાની બહુ જ એક તાકેદારી છે કે હું પ્લેસમેન્ટ લઈ લઈશ, પણ દે ડોન્ટ નો દેટ ટુડે પ્લેસમેન્ટ ઇઝ નોટ સો ઇમ્પોર્ટન્ટ. મેઇન થિંગ ઇઝ તમે તમારું પોતાનું પ્લેસમેન્ટ કરો. એનો મતલબ કે તમે તમારો પોતાનો ધંધો કરો, તમે તમારો પોતાનો બિઝનેસ કરો. વાય યુ વોન્ટ ટુ વર્ક અંડર સમવન એલ્સ? એના કરતાં એક બેટર છે કે તમે પોતાને કંપની ચાલુ કરો ને તમે બીજાને કામ આપો. સો કામ તમારે બીજાની અંડર કામ કરવા જવું પડે. યુએસમાં એક અલગ જ સેલ ચાલતું હોય છે, એન્ટરપ્રિનરશિપ સેલ, જે G2A આ વર્ષે બધી કોલેજીસમાં પણ ઇન્કોર્પોરેટ કરવાની ટ્રાય કરેલી છે. પણ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ, એન્ટરપ્રિનરશિપ પ્રોગ્રામમાં યુએસમાં એ હદ સુધી એક્ટિવ હોય છે લોકો કે 4 યર્સના એન્ડમાં સ્ટુડન્ટ ઇઝ કેપેબલ કે એ પોતાનું લાઈફ, પોતાનું ઘર, પોતાની ગાડી, પોતાનું પેટ્રોલ બધું પોતાની જાતે અફોર્ડ કરી શકે. શું કામ? તો કે એ 4th વર્ષના એન્ડ સુધીમાં એ કમાવા માંડે છે. એનું કારણ કે એને સેકન્ડ યરથી કે 3rd યરથી જ ટ્રેનિંગ આપવામાં મળે છે, ટ્રેનિંગ આપવામાં આવે છે કે જોબ લેવી ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, જોબ ક્રિએટ કરવી ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. તો અહીંયાના પણ સ્ટુડન્ટ્સને એ જરૂરી છે, એક ટ્રેનિંગ આપવી જરૂરી છે, એ એક
આઈડિયા આપવો જરૂરી છે અને સેકન્ડ યરથી જ એમને એક એક જાતનો ઓરા, એક જાતનું વિઝન એમને ડેવલપ કરવાનું રહે કે હું 4 યર્સના એન્ડમાં એક મારી પોતાની કંપની, એક મારું પોતાનું વેન્ચર, એક મારું પોતાનું સેટઅપ ચાલુ કરું કે મારે 4 વર્ષના એન્ડમાં કોઈની પાસે ઇન્ટરવ્યૂ દેવા ન જવું પડે અને હું બીજાના ઇન્ટરવ્યૂ લેતો હોઈશ કે તમે મારી કંપનીમાં કામ કરવા આવો. તો આ રીતનું એક ઓવરઓલ સ્ટુડન્ટનું ડેવલપમેન્ટ, સ્ટુડન્ટનું એક બોડી લેંગ્વેજ, પર્સનાલિટીનું ડેવલપમેન્ટ અમે અહીંયા કરવા માગીએ છીએ. નોટ જસ્ટ એકેડેમિક્સ, આઈ એમ હિયર ટુ ડેવલપ, હેવ ધ સ્ટુડન્ટ રેડી ફોર ધ ઇન્ડસ્ટ્રી. તમે એક સિમ્પલ એક ખાણ હોય એમાં સ્ટોન્સ ઘણા બધા હોય, એક કાંકરા હોય કાંકરી હોય, પણ એમાંથી એક હીરો ગોતવો પડે છે. તો એ જ સેમ વસ્તુ છે અત્યારે મુંબઈ, દિલ્હી, પુણે, હૈદરાબાદમાં જે મોટી મોટી જે કંપનીઓ છે, ધે નો હાઉ ટુ સર્ચ ફોર ડાયમંડ. એને હીરા ગોતતા આવડે છે, પણ એની માટે તમારે હીરા બનવું પણ પડે છે. તો અમે અહીંયા એમને એક જે કોરી પાર્ટી આવે છે એમની ઉપર અમે એ રીતેનું પોલિશિંગ સ્ટુડન્ટને કરાવીએ છીએ કે આગળ જતાં કોઈ પણ ફિલ્ડમાં, કોઈ પણ જગ્યાએ અને કોઈ પણ કન્ટ્રીમાં એ બહુ સારી રીતે સક્સીડ કરી શકે. 2001 ઓનર્ડ વિથ સાયન્સ એવોર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી સિડની. 2005 ઓનર્ડ વિથ મેથેમેટિક્સ એવોર્ડ બાય ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી લંડન. 2006 PRL ન્યૂ દિલ્હી પ્રેઝન્ટેડ રિસર્ચ એવોર્ડ. 2013 લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ ફોર મેથ બાય ઓલ ઇન્ડિયા રામાનુજન ક્લબ. આ ઉદ્દેશો સાથે 1961 જે એક નાનકડા બીજથી જે છે શરૂઆત થયેલી, એમાં આજે 2015 અંદર એટલે અંદાજે જે છે એ 54-55 વર્ષ પછી એ એક નાનકડું બીજ, એક વટવૃક્ષ થઈ અને જુદી જુદી અનેક સંસ્થાઓ સાથે જોડાયેલું છે અને આ સંસ્થાઓના પ્રાણરૂપ અથવા તો તેમના કેન્દ્રસ્થાને મોરબી જે છે એ ભરાડ સાહેબ કે જેમણે આ બધી જ સંસ્થાઓની જે છે શરૂઆત કરી અને એમના જે છે પ્રેરણાદાયી રહેલા છે. અને તેમાં માત્ર એક જ વસ્તુ છે, એક જ ઉદ્દેશ છે, કોઈ કોમર્શિયલ, માત્ર ફી, માત્ર પૈસા, આવા પ્રકારની કોઈ ભાવના વગર માત્ર અને માત્ર વિદ્યાર્થીને કેન્દ્ર સ્થાને રાખી, વિદ્યાર્થી કેવી રીતે પોતે પોતાના ઉચ્ચ સ્થાન ઉપર પહોંચે, વિદ્યાર્થી પોતાના જીવનની અંદર કેમ સફળ બને, પોતાની કેવી કારકિર્દી બનાવે, એવા જ ઉદ્દેશ સાથે આ બધી જ સંસ્થાઓ જે છે એ કાર્ય કરી રહી છે. ઉત્તમ પ્રકારના રીડિંગો સાધનોમાંથી કેમ લેવું અને વધારેમાં વધારે નાની નાની બાબતો પર અવલોકન કેમ કરવું, આવું એક ચોક્કસ પ્રકારનું શિક્ષણ આપવા માટેની આખી ભૂમિકા અમે ગોઠવી છે. અમે સૌ ગુજરાતના તમામ વ્યક્તિઓને આ પ્રકારના શિક્ષણ જોવા માટે આમંત્રણ આપીએ છીએ. અમે બધે તો પહોંચી શકીએ નહીં, પણ આ શિક્ષણને કોઈ અન્ય વ્યક્તિઓ પોતાની રીતે વિકાસ કરવા લઈ જવા માગતા હોય તો અમારા આ ક્ષેત્ર વધારે ખુલ્લું છે. અમારું કોઈ કન્ઝર્વેટિવ ફીલ નથી, અમે સમાજને આપવા માટે તૈયાર છીએ. પણ અમે તો અમારી રીતે જુદા જુદા નવા નવા પ્રકારના અનુભવો કરી અને એમાંથી વધારે સારું શું મળે એ પ્રકારના ખ્યાલ ઉપર જઈએ છીએ. શ્રી ગીજુભાઈએ પોતાના 6 દાયકામાં શિક્ષણના સફરમાં લાખો વિદ્યાર્થીઓને નિસ્વાર્થ જ્ઞાન દાન કર્યું છે અને તેમની ઈચ્છા છે કે ભારતના વિદ્યાર્થીઓ વિશ્વના જ્ઞાન ગગને ધ્રુવના તારાની જેમ ચમકે. અને પોતાની આ જ કાર્યશૈલી માટે ગીજુભાઈ અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માનોથી નવાજવામાં આવ્યા છે.